नमस्कार, न्यूज बुलेटिन में आपનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। 24 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળવાની સંભાવના છે। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે। દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાવાના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધશે અને તાપમાનમાં ઘટાડો નોંધાતો જોવા મળશે। કચ્છમાં હીટવેવની આગાહી છે। હજુ 24 કલાક રાજ્યમાં અનેક શહેરોમાં તાપમાન 43 અને 44 ડિગ્રી જોવા મળી શકે છે। આજે આખો દિવસ गुजरात में गर्मी जोवा मळशे अने गईकाले जे 44 डिग्री तापमान हतुं, घणा शहरों में 43 डिग्री तापमान हतुं, एज तापमान आजे जोवा मळी शके छे। पण 24 कलाक बाद आ तापमान में थोड़ो थोड़ो घटाड़ो थशे, 2 थी 3 डिग्री नो घटाड़ो नोंधाशे। आंशिक राहत गर्मी थी लोकोने मळशे। રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે। 11 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર છે। 44 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર નોંધાયું, તો કંડલામાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું, રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન જોવા મળ્યું, અમરેલીમાં 42.9, સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી તાપમાન, જ્યારે ડીસામાં 42.4, ભાવનગરમાં 42, ગાંધીનગરમાં 41.8 અને ભુજમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું, વડોદરામાં 41 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું।